કે આભારની લાગણી ફીલ કે એક્સપ્રેસ કરતા બતાવવામાં આવ્યું છે ઇન ફર્સ્ટ ઇમેજ અ ફાર્મર ફિલ્સ ગ્રેટિટ્યુડ ટુ ધ ગોડ ઇન ધ મોન્સૂન એટલે કે ચોમાસામાં ભગવાન સામે આભારની લાગણી ફીલ કરતો એક ખેડૂત ઇન સેકન્ડ ઇમેજ અ હંગ્રી બેગર ફિલ્સ ગ્રેટિટ્યુડ આફ્ટર રિસિવિંગ ફૂડ એટલે કે ખાવાનું મળ્યા પછી આભારની લાગણી મહેસૂસ કરતો એક ભૂકો રસ્તા પરનો ભિખારી એન્ડ ઇન થર્ડ ઇમેજ અ પેશન્ટ ફીલ્સ ગ્રેટિટ્યૂડ ટુ ડૉક્ટર આફ્ટર રિકવરી એટલે કે રિકવરી મળ્યા બાદ ડૉક્ટર સામે આભારની લાગણી ફીલ કરતો એક પેશન્ટ આવો લિંક ટુ રિમેમ્બરમાં ગ્રેટિટ્યૂડને યાદ રાખવા ગ્રે કલરના વાદળ અને ખેડૂતનું ઉદાહરણ જોઈએ આકાશમાં ગ્રે કલરના વરસાદના વાદળ જોઈને ખેડૂતને એટલે કે આભારની લાગણી ફીલ થઈ વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો ગ્રેટિટ્યૂડ વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ ધ ક્વોલિટી ઓફ બિંગ થેન્કફુલ રેડીનેસ ટુ શો એપ્રિસિએશન ફોર એન્ડ ટુ રિટર્ન કાઇન્ડનેસ આવો ગ્રેટિટ્યુડ વર્ડના સિનેનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે એકનોલેજમેન્ટ એના પછી ઓબ્લિગેશન રેકોગ્નિશન અને લાસ્ટમાં છે થેન્ક્સ અને એના વિરુદ્ધાર્થી શબ્દો એટલે કે એન્ટોનિમ્સ છે સેન્સર અને કન્ડેમનેશન આવો વિડીયો ક્લિપમાં કેવી રીતે ગ્રેટી વર્ડનો ઉપયોગ થયો છે એ આપણે જોઈએ Paying her regards and sending all or whatever. I mean, she, she could talk about the institution. I owe my all gratitude and all my, I owe my all gratitude and all my, I owe my all gratitude and all my, this thing, uh, the what I am today to the. How? Video clip, English sentence. Kalpana Chavla said, I owe my all gratitude to what I am today to the institution. જેનું ગુજરાતી ભાષાંતર થાય છે કલ્પના ચાવલાએ કહ્યું હું જે કંઈ પણ છું એના માટે સંસ્થા તરફ આભારની લાગણી અનુભવું છું આજના ક્વિઝમાં નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી કયો વર્ડ ગ્રેટિટ્યુડની જેમ લગભગ સેમ મિનિંગ ધરાવે છે તે તમને કહેવાનું છે ફર્સ્ટ છે એ એપ્રિસિએશન બી રોથ સી ઇન્ડિગ્નેશન અને ડી કન્સન આનું સાચું અન્સર હું તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યસડેના વર્ડ પ્રાઇડના ક્યુઝનો અસર હતું બી સેલ્ફ હેડરેટ તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે ફક્ત વિડીયો જોઈને મૂકી દેવાનું નથી યુ હેવ ટુ ટ્રાય ટુ યુઝ ટુ ડેઝ વર્ડ પ્રોપરલી વિથ ફાઇવ પીપલ ઇન યુર સ્પીકિંગ એન્ડ એઝ યુ નો વી ગેરંટી યુ દેટ યુ વિલ રિમેમ્બર ઇટ્સ મિનિંગ એન્ડ ઇટ્સ યુસેજ ફોર લાઈફ ટાઈમ Thank you and have a nice day. Stay happy and keep speaking a little English every day. See you tomorrow with a new word.